नमस्कार मित्रों, तो आज स्वाध्याय 3.2 नो आपणे पहेलो ज दाखलो जोशुं। आकृति उपरथी x नी वेल्यू मेळवानी छे, अज्ञात किंमत तमने आपेली छे। हवे आना माटे स्वाध्याय 3.1 मां सेलो पॉइंट मैं तमने कीधो तो खास याद राखवा माटे मैं तमने ते एक नोंध करावी हती। एमां मैं कीधुं तुं कोई पण त्रिकोण होय बहिष्कोणनो सरवाळो 360 थाय, चतुर्षकोण होय बहिष्कोणनो सरवाळो 360 थाय, पंचकोण होय बहिष्कोणनो सरवाळो 360 थाय, षष्ठकोण होय बहिष्कोण। तो त्रिकोण, चतुष्कोण, पंचकोण, षष्ठकोण कोई पण चतुर्थ होय एनो बहिष्कोणनो सरवाळो, बहिष्कोण एटले शुं? बहारनो खूणो। आ तमने खास याद रहेवुं जोईए। तो कोई पण बहिष्कोणनो सरवाळो केटलो थाय छे? 360। आ त्रिकोण आपेलुं छे, तुं अहीं लखीश त्रिकोणना बहिष्कोणनो सरवाळो 360। अहीं शुं आपेल छे? 1, 2, 3, 4 ने 5। तो पंचकोण आपेल छे, तो पंचकोण ना बहिष्कोण नो सरवाळो केटलो थाय छे? 360। आपणे ख्याल छे। पहेलो आपणे दाखलो गणीए ए। तो अहीं लखीश मने त्रिकोण आपेलो छे, नाम आपी दउं छुं ए, बी अने सी। त्रिकोण ना बहिष्कोण नो सरवाळो 360 थाय छे। हुं अहीं लखुं छुं त्रिकोण ना बहिष्कोण नो सरवाळो, त्रिकोण ना बहिष्कोण नो सरवाळो केटलो थाय छे? 360 छे। हालो त्रिकोण ना त्रणे त्रण खूणा ना मने नाम लखावजो। त्रिकोण ना माप खूणो ए, माप खूणो बी, माप खूणो सी। बधा ना शुं लखावाना छे? अंदर ना खूणा नो। केम कीधो तो त्रिकोण ना अंदर ना खूणा नो सरवाळो तो 180 छे। आपणे खबर छे त्रिकोण ना त्रणे खूणा नो सरवाळो 180 थाय, चतुष्कोण ना 360 थाय, आपणे ख्याल छे। હવે પણ બહિષ્કોણનો સરવાળો કેટલો થાય છે? ગમે એનો 360। આપણે બે દાખલા દ્વારા જોઈ ગયા છે કે કઈ રીતના 360 થાય છે। હાલો માપખૂણો એ, માપખૂણો બી અને માપખૂણો સી બરાબર 360। એનું માપ કેટલું છે જોજો? 125। બી નું માપ કેટલું છે? 125। સી નું માપ કેટલું છે? એક્સ આપણે મેળવવાનો છે બરાબર 360। 125 અને 125 બંનેનો સરવાળો કરશો એટલે શું થશે? 250। હું અહીં લખીશ 250 પ્લસ એક્સ બરાબર 360। 250 પ્લસ છે બરાબરની ઓલી બાજુ જશે એટલે શું થશે? માઇનસ થશે। તો અહીં એક્સ બરાબર 360 માઇનસ 250। 360 માંથી 250 બાદ કરશો એટલે 10 ને 100 કેટલા વધશે? 110। તો x ની વેલ્યુ આવશે 110। તો આ રીતે આ પહેલી આકૃતિ છે એના ઉપરથી ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો પીસો હોય તો 180 થાય, પણ આ આપણે શબ્દ શું વાપર્યો છે? બહિષ્કોણનો સરવાળો। તો કેટલો થશે? 360 થશે। તો x ની વેલ્યુ અહીં કેટલી આવશે? 110। બીજી આકૃતિ આપણે જોઈએ। હાલો એમાં ત્રિકોણ નથી, એમાં શું છે? પંચકોણ છે। શું છે? પંચકોણ। હાલો આપણે તો એનું નામ આપી દઈએ પેલા, પંચકોણ હોય તો આનું નામ શું આપશું? એ, કોઈ પણ નામ તમે આપી શકો, બી, સી, ડી અને ઈ। હવે હું શું લખીશ? ઓલામાં તો એમ લખ્યું હતું ત્રિકોણના બહિષ્કોણનો સરવાળો 360 થાય છે, તો આમાં એમ લખીશ પંચકોણના બહિષ્કોણનો સરવાળો, પંચકોણના બહિષ્કોણનો સરવાળો કેટલો થાય છે? 360 છે। હાલો પંચકોણ એટલે પાસે પાંચ ખૂણા મને લખાવી દેજો, માપખૂણો એ, માપખૂણો બી, માપખૂણો સી, માપખૂણો ડી અને માપખૂણો ઈ। માપખૂણો એ, માપખૂણો બી, માપખૂણો સી, માપખૂણો ડી, માપખૂણો ઈ બરાબર 360। હાલો એનું માપ શું હતું? આ નિશાની કેવાની છે? કાટખૂણાની નિશાન છે। કાટખૂણો એટલે કેટલા ડિગ્રી? 90 ડિગ્રી। તો એનું માપ 90 લખીશ। બી નું માપ 70। માપખૂણો સી નું માપ એક્સ। ડી નું માપ
કાટખૂણાની નિશાની છે, કાટખૂણો એટલે 90. આ નિશાની છે, કાટખૂણાની છે. કોઈ પણ ત્રિકોણ તમને ખ્યાલ હોય, આવો ત્રિકોણ આપેલો હોય, કાટકોણ ત્રિકોણ તમને આમ નિશાની કરેલી હોય, તો આનો મતલબ તો આ માપ કેટલો ડિગ્રી છે? 90 ડિગ્રી છે. હવે એ બી સી ડી ઈ, ઈ નું માપ કેટલું? 60 બરાબર 360. હાલો હવે એક 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 નો સરવાળો કરતા જાય. 90 અને 70, 90 અને 60 સરવાળો કરીએ. 90 અને 70 કેટલા થાય? 9 ને 7 16, 160 પ્લસ x. 90 અને 60 કેટલા થાય? 150 બરાબર 360. હાલો 150 ને 160 નો બે નો સરવાળો કરો એટલે ઓટોમેટિક કેટલા થાય? 150 ને 150 300, ને 300 ને 10. તો અહીં લખીશ 310 પ્લસ x બરાબર 360. કઈ નિશાની ન હોય તો શું હોય છે? પ્લસ. 310 આ બાજુ જશે એટલે શું થશે? માઇનસ. તો x બરાબર 360 માઇનસ 310, તો x બરાબર શું આવશે? 50. તો આ રીતે કોઈ પણ તમને ત્રિકોણ આપેલો હોય, ચતુષ્કોણ આપેલો હોય, પંચકોણ આપેલો હોય, તો તેના બહિષ્કોણનો સરવાળો કેટલો થાય છે? 360. અંદરના ખૂણા આપેલા હોય તો શરત અલગ છે. તો આપણે દાખલો જોયો તો ત્રિકોણના ત્રણે અંદરના ખૂણા હોય 180, ચતુષ્કોણ હોય તો 360, પંચકોણ હોય તો ભાગ કરના ખૂણા કેટલા ત્રિકોણ થાય? 3 ત્રિકોણ થાય, તો 540. એમ 4 હોય તો 720. આ રીતના કોઈ પણ ત્રિકોણ આપેલો હોય, ચતુષ્કોણ આપેલો હોય, તેના બહિષ્કોણના માપ ઉપરથી તમને જે અજ્ઞાત કિંમત એક્સ વાય ઝેડ કોઈ પણ આપેલી હોય એ મેળવી શકીએ. તો આજે આપણે સ્વાધ્યાય 3.2 નો બીજો દાખલો, નીચે પ્રમાણે બાજુ ધરાવતા નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ શોધવાનું છે. આપણે શું કીધું છે? પેલા 9 બાજુ આપી દીધી છે, 15 બાજુ આપેલી છે, બાજુનું માપ આપેલું છે અને બહિષ્કોણનું માપ શોધવાનું છે. હવે અત્યાર સુધીમાં આપણે જોયા છે કે બહિષ્કોણનું માપ આપેલું હોય તો અંદરનો ખૂણો આપણે શોધી શકતા હતા રેખીય જોડની મદદથી. હવે એની એક બાજુનું માપ આપ્યું, બાજુના માપ ઉપરથી બહિષ્કોણનું માપ શોધવાનું છે. તો સૌ પ્રથમ આપણે બે દાખલા છે એના, પહેલો દાખલો આપણે લઈ લઈએ. બાજુ કેટલી છે? 9 બાજુ છે. તો સૌ પ્રથમ એન બરાબર 9 લઈશું. કારણ કે બાજુની સંખ્યા કેટલી છે? 9 છે. તો હવે સૂત્ર લખું છું બહિષ્કોણનું. બહિષ્કોણનું માપ બરાબર 360 છેદમાં બાજુઓની સંખ્યાને આપણે કિના વડે દર્શાવ્યું છે? એન વડે. કિના વડે? એન વડે. તમને બાજુઓની સંખ્યા પૂછી હોય, આપી દીધી હોય, તો બાજુઓની સંખ્યાને આ લઈ લો, બહુષ્કોણનું માપ આઈ લઈ લો. આ બે સૂત્ર આમાં થાય, બહુષ્કોણનું પણ સૂત્ર થશે ને સાથે સાથે બાજુઓની સંખ્યાનું પણ સૂત્ર આને જ થશે. બહિષ્કોણનું માપ બરાબર 360, બાજુઓની સંખ્યા કેટલી છે? 9. ભાગ હાલે 9 શોકુ 36 કેટલી આવશે? બહિષ્કોણનું માપ 40. તાના ઉપરથી એવું અનુમાન થયું કે 9 બાજુનું માપ આપેલું હોય, બાજુનું માપ 9 આપેલું હોય, તો બહિષ્કોણનું માપ કેટલું થશે? 40 થશે. આમાં આપણે ઈ સ્ટેપ જોઈએ. સૌ પ્રથમ એન બરાબર આપણે શું લઈશું? 15 લઈશું. શું લઈશું? 15. હવે હું સૂત્ર મૂકીશ, બહિષ્કોણનું માપ બરાબર 360 છેદમાં બાજુઓની સંખ્યા. બાજુઓની સંખ્યાને આપણે શું કીધું છે? એન કીધું છે. 360 ના 60 બાજુઓની સંખ્યામાં કેટલી આપી દીધી છે? 15. હાલ 360 ભાંગ્યા 15 કરશો તો અહીં શું આવશે? 15 2 30, 100 વધશે, 15 4 60. હાલો બાજુનું માપ 15 હશે તો ઓલરેડી બહિષ્કોણનું માપ કેટલું આવશે? 24 આવશે. સો ઈશું આવ્યું બહિષ્કોણનું માપ. તો આપણે કોઈ પણ બાજુનું માપ આપેલું હોય તો બહિષ્કોણનું માપ મેળવી શકાય. હવે આગલો દાખલો એવી છે,
કે બાજુઓની માપ શોધવાનું છે, બહિષ્કોણનું માપ આપી દીધું હોય તો બાજુઓની સંખ્યા ના લેવું, બહુષ્કોણનું. આ ભાંગાકારમાં છે તો ગુણાકારમાં જશે, આ ગુણાકારમાં છે તો ભાંગાકારમાં જશે. આના પછીનો દાખલો હવે સ્વાધ્યાય 3.2 માં આજે આપણે ત્રીજો અને ચોથો દાખલો બંને એક જ રીતના દાખલા છે. જે આપણે બીજા દાખલામાં બહિષ્કોણનું સૂત્ર વાપરી અને જે દાખલા ગણ્યા હતા તે જ દાખલા છે. તો હવે રકમ શું કહે છે, ખાસ મહત્વનું છે. એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો બહિષ્કોણનું માપ 24 થાય. તમને અહીં બહિષ્કોણનું માપ આપી દીધેલ છે, તો કેટલી બાજુઓ એટલે બાજુઓની સંખ્યા શોધવાની થશે. આગલો આપણો બીજો દાખલો હતો તેમાં શું હતું કે બહિષ્કોણનું માપ શોધવાનું હતું, તમને બાજુઓની સંખ્યા આપી દીધી હતી. તો હવે આપણે સૂત્ર લખીએ, શું તમને આપેલું શું છે એ લખી નાખીએ. બહિષ્કોણનું માપ 24, હું અહીં લખી નાખું છું બહિષ્કોણનું માપ 24. બહિષ્કોણનું માપ 24 ડિગ્રી આપી દીધેલ છે. આપણું સૂત્ર ન ભૂલાય કે બહિષ્કોણનું માપ બરાબર બહિષ્કોણનું માપ બરાબર 360 ના છેદમાં બાજુઓની સંખ્યા, બાજુઓની સંખ્યા. આ આપણું સૂત્ર છે એ ખાસ કરીને ન ભૂલાય. બધે તમને બહિષ્કોણનું માપ આપેલું હોય તો આ સૂત્ર, બાજુઓની સંખ્યા આપેલી હોય તો આ સૂત્ર. હવે આપણે મેળવવાનું શું છે, હવે હું આને આ ભાંગાકારમાં છે સાંઈ ભાઈ આવશે, આ છે સાંઈ ભાઈ આવશે. કારણ કે આપણે શોધવાની શું છે, બાજુઓની સંખ્યા છે. તે ભાંગાકારમાં છે તો અહીં ઉપર ગુણાકારમાં આવ્યું છે, આ ગુણાકારમાં છે તો ભાંગાકાર. હવે આની પહેલાના દાખલામાં આપણે શું શોધવાનું હતું, બહિષ્કોણનું માપ જ હતું, એટલા માટે કોઈ પણ ફેરફાર કર્યો નહોતો. હાલો હવે સૂત્ર શું અહીં બનશે, બાજુઓની સંખ્યા બરાબર, બાજુઓની સંખ્યા બરાબર 360 ના છેદમાં બહિષ્કોણનું માપ. અહીં લખીશ બહિષ્કોણનું માપ. હવે જે જે રકમ આપી છે એ લખી નાખીએ. બહિષ્કોણનું માપ કેટલું આપ્યું છે, મેં લખ્યું છે 24 ડિગ્રી સેલ્સિયસ. હાલ 360 / 24 કરવાના છે, 360 / 24 ન થાય તો સાઈડમાં કરી નાખવાના છે, ને કદાચ તમને ભાગ પાડીને આવડે તો પણ કઈ પ્રોબ્લેમ નથી. 360 / તમે 24 કરો, 24 × 24. હાલ 100 માંથી 4 જશે તો 2, 3 માંથી 2 જશે તો 1, 24 × 5 = 120. હાલ કેટલી આવ્યું, 15 આવશે. તો હવે શું આવશે, બાજુઓની સંખ્યા કેટલી થશે, 15. તો અહીં લખીશ બાજુઓની સંખ્યા, બાજુઓની સંખ્યા બરાબર 15 થશે. અહીં હું કીધું છે એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય તો બહિષ્કોણનું માપ 24 થાય. તો લખવાનું કે 15 બાજુ હોય તો બહિષ્કોણનું માપ કેટલું થશે, 24 થશે. બીજો દાખલો જોયો ચોથો, સેમ ટુ સેમ દાખલો છે એટલા માટે એક જ સાથે મેં રેખ્યા છે. ચોથો દાખલો, એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય તો અંતઃકોણનું માપ. અહીં શું આપ્યું હતું, અહીં બહિષ્કોણનું માપ, અહીં અંતઃકોણનું માપ તમને આપેલું છે. આપણે એટલી ખબર છે કે અંતઃકોણ અને બહિષ્કોણ બેનો સરવાળો કરીએ તો કેટલો થાય છે, 180. તો હવે હું અહીં લખીશ તો અંતઃકોણનું માપ, અંતઃકોણનું માપ કેટલું આપી દીધું છે, 165. હાલો તો આપણે જે ખબર છે એ સૂત્ર લખી નાખીએ, અંતઃકોણ પ્લસ બહિષ્કોણ અથવા બહિષ્કોણ પ્લસ અંતઃકોણ કોઈ પણ લઈ શકો. અંતઃકોણ પ્લસ બહિષ્કોણ અથવા સાર વ્યવસ્થિત લખવું હોય તો એમ લખાય, અંતઃકોણનું માપ, અંતઃકોણનું માપ પ્લસ બહિષ્કોણનું માપ, બહિષ્કોણનું માપ બરાબર 180. તમને જે જે કિંમત આપી છે, અંતઃકોણનું માપ કેટલું આપ્યું છે, 165. શોધવાનું તમારે શું છે, બહિષ્કોણ. કારણ કે આપણી પાસે અંતઃકોણનું કોઈ સૂત્ર નથી, આપણી પાસે સૂત્ર કઈ છે, બહિષ્કોણનું માપ વાળું. તો હવે 165 અહીં શું આવશે, બહિષ્કોણનું માપ.
બરાબર 180. હાલો હવે 165 સી બરાબર ની સામેની સાઈડ જશે એટલે શું થશે? માઇનસ થશે. તો હવે શું આવશે? બહિષ્કોણ નું માપ. બહિષ્કોણ નું માપ 180 માઇનસ 165. 180 માંથી 165 બાદ કરીશ એટલે શું વધશે? 15 વધશે. તો હવે બહિષ્કોણ નું માપ, બહિષ્કોણ નું માપ બરાબર 15 ડિગ્રી. હાલો હવે આપણું સૂત્ર વાપરવાનું છે. કેટલી બાજુ, બાજુનું સૂત્ર. તો ડાયરેક્ટ હું આ લખું છું, આ સૂત્ર નથી લખતો, ડાયરેક્ટ બાજુઓની સંખ્યા વાળું જ લખું છું. તમારી સામે જ છે. હાલો બાજુઓની સંખ્યા બરાબર, બાજુઓની સંખ્યા બરાબર 360 છેદમાં શું આવશે? બહિષ્કોણ નું માપ. બહિષ્કોણ નું માપ. હાલો હવે 360 ના છેદમાં બહિષ્કોણ નું માપ કેટલું આવ્યું? 15. તો આ સાહેબ આપણે અંતઃકોણ નું એવું સૂત્ર, અંતઃકોણ નું કોઈ સૂત્ર નથી. નકર અંતઃકોણ નું જો સૂત્ર હોત તો આપણે ડાયરેક્ટ કિંમત મૂકી શકત. તો અહીંયા આવશે 360 ના છેદમાં 15. 360 ભાંગ્યા 15 કરવાની છે, હું અહીં ભાગાકાર કરું છું. 360 ભાંગ્યા 15, 15 દુ 30, 100 વધશે 1560. 00 તો શું આવશે? 24 બાજુ આવશે. બાજુઓની સંખ્યા કેટલી આવશે? 24. તો આ રીતે તમને બહિષ્કોણ નું માપ આપેલું હોય તો બાજુઓની સંખ્યા મળી જાય, અને બાજુઓની માપ આપેલું હોય તો બહિષ્કોણની સંખ્યા પણ મળી જશે.